વડોદરા સુગરના સભાસદો દ્વારા શેરડીના બાકી નીકળતા નાણાં બાબતે ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી નાણાં બાબતે ખેડૂતોને ન્યાય આપવાની માંગ કરી હતી. બહુચર્ચિત વડોદરાની ગંધારા સુગર પુનઃ એકવાર ચર્ચાના એરને ચડી છે. સમયાંતરે શેરડીના નાણાં બાબતે ગંધારા સુગરના સભાસદો દ્વારા પ્રતિક ઉપવાસ આવેદનપત્ર પાઠવ્યા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા મંગળવારના રોજ પુનઃ કરજણ મામલતદારને ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી ખેડૂતોને ન્યાય અપાવવા માંગ કરી હતી. જનસેવા કેન્દ્ર સંકુલની બહાર જય જવાન જય કિસાન તેમજ આપોરે આપો પૈસા આપોના ગગનભેદી નારા લગાવી વાતાવરણ ગજવી મૂક્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા સુગરના વર્ષ 2018-19ની શેરડી પિલાણના બાકી નીકળતા 23 કરોડ જેટલા રૂપિયાની માંગ સાથે સુગર સામે ખેડૂતોએ બાયો ચડાવી છે. એક વર્ષ જેટલો સમય વીતવા છતાં ખેડૂતોને શેરડીના નાણાં ન મળ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. નાણાં બાબતે વારંવાર રજૂઆતો અને ઉપવાસ આંદોલન કરવા છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ખેડૂતો દ્વારા પુનઃ એકવાર મામલતદારને આવેદનપત્ર આપી નાણાંની માંગ કરી હતી. બાકી નીકળતા નાણાંને લઈ આગામી 26 ડિસેમ્બરના રોજ આત્મવિલોપન માટેની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. યાકુબ પટેલ, ZSTV, કરજણ. એમને બોડીના ઉપર વિશ્વાસ રાખી શેરડી અમે નાખી છે. એમને હમણાં છેતર્યા છે કે પહેલાં એવા એવું કહેતા કે 1500 રૂપિયા કેશ આપીશું, એ રીતે અમે નાખી, પણ એને કંઈ કશું કર્યું નથી. આજ દિન સુધી અમને પૈસા આપ્યા નથી. ત્યારબાદ અમે આના માટે ગંધારા સુગરના ગેટ આગળ પ્રતિક ઉપવાસ પર 3 થી 7, 11, 12 સુધી અમે પ્રતિક ઉપવાસ કર્યા હતા, પણ એનું કોઈ પરિણામ આજ સુધી અમને મળ્યું નથી. એટલે આપ મામલતદારશ્રી અથવા તો તાલુકા કલેક્ટર નાયબ મામલતદારશ્રીને અમે પુનઃ આવેદનપત્ર આપી અમારી માગણી રજૂ કરીએ છીએ. બીજું કે આ બાબતે ખેડૂતો એટલા બધા આર્થિક ભીસમાં આવી ગયા છે કે લોકો આત્મવિલોપન કરવાની પણ અત્યારે વિચારી રહ્યા છે. અમારા એક ખેડૂતે આ બાબતે 26 બારના રોજ આત્મવિલોપન કરવાની લેખિતમાં સરકારશ્રીમાં જાણ કરી છે. તો આ બાબતે ઘટતું થાય અને ખેડૂતોને જે દેવા અરે આર્થિક ભીસ છે એ મુક્તિ મળે એવી અમારી માંગણી.